रास्ते पर चलने वाले लोग हैं, अपने परिवार की मिलकतों इन्होंने इस देश को समर्पित कर दी है, इन लोगों पर झूठे ऐसे इल्जाम लगा के क्या ये देश की जनता को ये भारतीय जनता पार्टी वाले मूर्ख समझते हैं? ये बहुत बड़ी गलती कर रहे हैं। ये देश की जनता आने वाले समय में करारा जवाब इन लोगों को देगी। पहले इनको क्या लेना देना है ओबीसी से? पहली बात है कि इनका ओरिजिनल स्ट्रक्चर आरएसएस देखो तो आरएसएस में से जे ये बीजेपी पार्टी खड़ी हुई, वहां पूछो तो सही कितने ओबीसी लोग हैं। और ओबीसी रिजर्वेशन जब गुजरात में भी दिया गया था तो इसका विरोध करने वाला कौन लीडर, कौन सा लीडर था, इसके बारे में हम सबको जानना चाहिए। और अभी भी गुजरात में लोकल इकाइयों के चुनाव में 10% ओबीसी को कम करने का निर्णय कौन सी पार्टी ने लिया है? लोगों को गुमराह करने के लिए ये बातें हो रही है और ओबीसी समाज पूरा राहुल जी के साथ, कांग्रेस के साथ समर्थन करेगा। थैंक यू। राहुल जी जारे सूरत आवता होय, एमना समर्थन में कांग्रेस ना कार्यकर आवता होय, कांग्रेस ना पदाधिकारी आवता होय, अने एमने रस्ता में रोकवामां आवे, एमने घेर आगले रात थी पोलिस बेसाड़वामां आवे। गई काले रात्रे भरूच जिल्लो होय, वडोदरा जिल्लो होय, आणंद होय, अहीं आगळ तापी होय, सूरत जिल्लो, नवसारी, तमाम जग्याए अमारी पासे प्रूफ छे के रात थी पोलिस जईने कार्यकरोने डरावी दबावी रही छे, एमने घेर बेसी गई छे, डिटेन करवामां आवी रही छे કે તમે બહાર ના નીકળો, તમારે આ કાર્યક્રમમાં નથી જવાનું। અમે પોલીસને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અંગ્રેજોની નીતિ છોડો, આ સત્યની લડાઈ છે, આ ન્યાયની લડાઈ છે, આ લોકોના અધિકારો બચાવવાની લડાઈ છે। સ્વાભાવિક છે કોર્ટ મેટર થતી હોય ત્યારે રાહુલજી આવતા હોય ત્યારે એમના સમર્થનમાં આખા દેશનું હાઈકમાન્ડ પણ લાગણી સાથે આવતું હોય છે, અને જ્યારે આવતું હોય ત્યારે કોંગ્રેસની તાકાતના દર્શન, આખા દેશની કોંગ્રેસ ગુજરાતને આવીને કહેવા માગે છે કે આખા દેશની કોંગ્રેસ ગુજરાતની સાથે છે, આખું ગુજરાત અહીંયા આજે ભેગું થવાનું છે, અરસ પરસ એકબીજાને શક્તિ અને તાકાતના દર્શન કરાવવાની વાત છે, અને પરિવારમાં જ્યારે જ્યારે મુશ્કેલી પરિવારના વડા કે સભ્ય ઉપર આવે ત્યારે કુટુંબ ભેગું થઈને એનો સામનો કરે, સ્વાભાવિક છે। હમ લોગ કોણ સા કાનૂન હાથમાં લે રહે, अगर हमारे नेता आ रहे हैं तो हम उनके साथ सॉलिडिटी, उनके साथ एकजुटता दिखाने के लिए यहाँ इकट्ठा हो रहे हैं, इसमें कोई गुनाह नहीं है, लोकतंत्र में होता आया ही। अगर देश में डेमोक्रेसी है तो इस तरह की हरकतों से बाज आना चाहिए बीजेपी को। आपने जिस तरह से लोकतंत्र का गला घोटा है, मैं समझता हूँ कांग्रेस का नारा ही यही है कि संसद से सड़क तक हम संघर्ष करेंगे, और ये विपक्ष का अधिकार है, संवैधानिक अधिकार है, लोकतांत्रिक अधिकार है, कोई हमें रोक नहीं सकता। हम अपनी पार्टी का सम्मेलन करें, हम अपनी पार्टी के नेता के साथ खड़े रहे, हम कहीं भी कानून हाथ में नहीं ले रहे। तो राहुल गांधी आज जयरे सूरत आवाना है तरह आज संदर्भे वधु विगत मेळवी अमारा संवाददाता राबिया साले अमारी साथे सूरत थी सीधा जोड़ाई गया छे। राबिया, आज जयरे राहुल गांधी सूरत आवाना छे, सजा माटे, सजा सामे अपील करवाना छे, शुं विगत? ખાસ કરીને રાહુલ ગાંધી જયારે સુરત આવી રહ્યા છે અને તેને લઈને તમામ કોંગ્રેસી નેતાઓ પણ આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસી નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું સ્પષ્ટ રીતે જે કોંગ્રેસના નેતાઓ અહીં આવ્યા છે તે જણાવી રહ્યા છે। એમાં રઘુ શર્મા છે, ત્યારે અમિત ચાવડા છે અને ભરતસિંહ સોલંકી છે। આ તમામ જે લોકો છે એ અહીં આવ્યા છે અને એમના દ્વારા ગુજરાત ફર્સ્ટની સાથે ખાસ વાતચીત પણ તેમણે કરી હતી। એમણે જણાવ્યું હતું કે અત્યારે તમામ જે કોંગ્રેસી નેતાઓ કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, 500થી વધુ કોંગ્રેસીઓના ઘરની બહાર જે છે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, એમને નજર કેદ કરવામાં આવી રહ્યા છે અને એમને ઘરમાંથી બહાર નીકળવા માટે સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે, કેટલાકને ડિટેન કરવામાં આવી રહ્યા છે। એક અંશે જોવા જઈએ તો કોંગ્રેસને ભેગા થવાની ઉપર ભાજપ ડરી ગઈ છે, એને લઈને ક્યાંક આ રીતે કોંગ્રેસીઓને કેદ કરવામાં આવી રહ્યા છે એવું સ્પષ્ટ જે છે આ નેતાઓ જણાવી રહ્યા છે। જો કે કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી જે છે એ પણ રાહુલ ગાંધીની સાથે બપોરે 2:20 એમની સાથે જ આવશે એરપોર્ટ ઉપર અને ત્યારબાદ તે કોર્ટ આવશે। હાલ જે મોટા મોટા નેતાઓ છે એની અંદર અશોક ગેહલોત પણ 11:30
11 વાગ્યા સુધી સર્કિટ હાઉસ પહોંચી જશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। પ્રક્રિયાની વાત કરીએ તો જ્યાં સુધી લીગલ ટીમ નથી આવતી, લીગલ ટીમ કઈ રીતનો એક્શન લેશે, શું અપીલ કરશે, એ લીગલ ટીમ આવશે ત્યારબાદ જ આપણને ખબર પડશે। પરંતુ ત્યાં સુધી કોંગ્રેસના જે નેતાઓ છે એ સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે કે હાલ આ કોંગ્રેસની નહીં દેશની લડાઈ છે, જેને લઈને રાહુલ ગાંધી જે છે અહીં કોર્ટની અંદર આવી રહ્યા છે। રાહુલ ગાંધીને 2 વર્ષની સજા 23 માર્ચના જે ફટકારવામાં આવી હતી, 15,000નો જે દંડ કરવામાં આવ્યો હતો, 30 દિવસની એમને બેલ આપવામાં આવી છે અને એની વચ્ચે એમણે એમનો પક્ષ મૂકવાનો હતો, જેને લઈને હવે એ અહીં સુરત આવી રહ્યા છે અને એમના સુરત આવવાને લઈને વિવિધ બેનરો પણ રોડોની ઉપર મુકાઈ ગયા છે। આ બેનરોને ઉપર પણ ક્યાંક રાહુલ ગાંધીનો ફોટો જોવા મળ્યો છે તો ક્યાંક પ્રિયંકા ગાંધીનો ફોટો જોવા મળ્યો છે। રસ્તે રસ્તે જે છે આજે કોંગ્રેસના બેનરો છે, બની શકે કે ક્યાંક પોલીસ જ્યાં ખડકી દેવામાં આવી છે એને લઈને કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળે છે। વ્યવહારિક છે કે અત્યારે તમામ જે કોંગ્રેસી નેતાઓ છે, અમિત ચાવડા છે, રઘુ શર્માજી અને ખાસ કરીને ભરતસિંહ સોલંકીજી છે, તમામ લોકો અત્યારે સર્કિટ હાઉસ ખાતે છે, જેને લઈને અહીંયા સર્કિટ હાઉસની નીચે પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે। પરંતુ જે દેશ માટે લડાઈ લડી રહ્યું હોય એ લડાઈ તો કાયમ આખો દેશ સાથે મળીને લડશે। કોંગ્રેસે પદયાત્રા કરી હતી જેમાં તમામનો સાથ સહકાર રહ્યો હતો, તો આજે જ્યારે સુરતની અંદર રાહુલ ગાંધી આવશે તો એની અંદર પણ લોકોનો સાથ સહકાર રહેશે એવું સ્પષ્ટ જે કોંગ્રેસી નેતાઓ છે એ જણાવી રહ્યા છે। જે 3 વાગશે એટલે રાહુલ ગાંધી સુરત કોર્ટ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ 3:30-4 વાગે માફ કરજો કોર્ટની પ્રક્રિયા પતાવીને તેઓ પરત થઈ જશે। આભાર આભ્યા સમગ્ર માહિતી આપવા બદલ।